સાથે હું નિશિત રાજ્યગુરુ. રાજ્યની છ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. રાધનપુર, થરાદ, વાયડ, ખેરાળુ, અમરાઈવાડી અને લુણાવાડા આ બેઠકો ઉપર પેટા ચૂંટણી આજે યોજાઈ રહી છે. અને આ છ બેઠકમાં 2017માં 4 બેઠક ભાજપ અને 2 બેઠક કોંગ્રેસે જીતી હતી. 6 બેઠકો પૈકી સૌથી ચર્ચાસ્પદ બેઠક રાધનપુર છે, જ્યાં ભાજપે અલ્પેશ ઠાકોરને મેદાને ઉતાર્યા. અલ્પેશ ઠાકોરને કોંગ્રેસના રઘુ દેસાઈ ટક્કર આપી રહ્યા છે. 2017માં કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોર લડ્યા હતા અને જીત્યા પણ હતા અને કોંગ્રેસે રાધનપુર બેઠક પરથી જીત મેળવી હતી. ત્યારે અમરાઈવાડી બેઠક પરથી 2 પાટીદાર ઉમેદવારો વચ્ચે જંગ છે. ભાજપના જગદીશ પટેલ અને કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ મેદાને છે. લુણાવાડા બેઠક પર ભાજપના જિજ્ઞેશ સેવક અને કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ મેદાને છે. જ્યારે બાયડ બેઠક પરથી ભાજપે ધવલસિંહ ઝાલાને ટિકિટ આપી છે. ધવલસિંહ ઝાલા 2017માં કોંગ્રેસમાંથી લડ્યા અને પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા. તો ધવલસિંહ ઝાલા સામે કોંગ્રેસે જશુભાઈ પટેલને ઉતાર્યા છે. તો ખેરાળુ બેઠક ટકાવી રાખવા માટે ભાજપને પડકાર છે. ભાજપના અજમલ ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોર મેદાનમાં છે. તો થરાદ બેઠક પર જીવરાજ પટેલને ભાજપે ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે. ત્યારે મતદાન પ્રક્રિયાને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. SRP, CRPF, BSF સહિતની ટુકડીઓ બંદોબસ્તમાં તૈનાત છે અને સંવેદનશીલ મતદાન કેન્દ્રોનું વિડીયો રેકોર્ડિંગ પણ કરાશે. તો અમરાઈવાડી બેઠક પર પેટા ચૂંટણી. અમરાઈવાડી બેઠક પર ભાજપનું પ્રભુત્વ છે. ભાજપ અને કોંગ્રેસ પાટીદાર ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. તો આ બેઠક પરથી 2 પાટીદાર ઉમેદવારો વચ્ચે જંગ છે. ભાજપ કોંગ્રેસ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે. બંને ઉમેદવારો આનંદીબેન પટેલ જૂથના છે. બંને ઉમેદવારો આનંદી પટેલના જૂના સાથી છે. ભાજપે જગદીશ પટેલ, જ્યારે કોંગ્રેસે ધર્મેન્દ્ર પટેલને ટિકિટ આપી. અમરાઈવાડી બેઠકમાં પાટીદાર મતદારો નિર્ણાયક સાબિત થવાના છે. તો અમરાઈવાડી મતવિસ્તારથી અમારા સંવાદદાતા અનિતા પટણી અમારી સાથે લાઈવ જોડાય છે. અનિતા, ખૂબ મહત્વપૂર્ણ બેઠક, આમ તો ભાજપનું પ્રભુત્વ રહ્યું છે આ બેઠક પર, પરંતુ કોંગ્રેસ દ્વારા આ વખતે કેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે મતદારોને આકર્ષવા માટે, અને સાથોસાથ કેવો માહોલ જણાઈ રહ્યો છે? આજે મતદાન છે તો કેવો માહોલ જણાઈ રહ્યો છે? જ્યાં હાજર છો ત્યાં કેવા પ્રકારની તૈયારીઓ છે? નિશિત, અમરાઈવાડી જે વિધાનસભાની જે બેઠક છે, આમ તો એ ભાજપનો ગઢ કહેવાય છે. વર્ષોથી ભાજપ આ બેઠક ઉપર જીતતું આવ્યું છે, પરંતુ આ વખતે કોંગ્રેસનો માસ્ટર સ્ટોક જે છે કે તેમણે ધર્મેન્દ્ર પટેલને ટિકિટ આપી છે, જેના કારણે આ બેઠક ઉપર પાટીદાર વેસ પાટીદારની લડાઈ અત્યારે હાલ ચાલી રહી છે. મતોનું છે કે આ બેઠકની વાત કરીએ તો 2.5 લાખથી વધુ મતદાતાઓ છે અને આ ઉપરાંત 253 જેટલા બુથ બનાવ્યા છે. હાલ તમને જે બુથ જે છે અમરાઈવાડી બેઠકના લઈને તમને હું અત્યારે હાલ દ્રશ્યોમાં બતાવી આ બેઠક છે. તમે જોઈ શકો છો કે અત્યારે હાલ ચૂંટણી કમિશનના જે અધિકારીઓ જે છે તે અત્યારે હાલ મોક મતદાન કરીને અત્યારે પોતાની જે ચૂંટણીની પ્રક્રિયા છે તે પૂર્ણ કરી રહ્યા છે. ઈવીએમ મશીનની અંદર કોઈ ખામી તો નથી તેની ચકાસણી અત્યારે કરવામાં આવી રહી છે. 8 વાગ્યા પછી અત્યારે હાલ જે મતદાન શરૂ થશે, તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ ટેકનિકલી ખામી તો નથી રહી ગઈ મશીનની અંદર, તેને લઈને હાલ તો અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. મતનું છે કે જ્યારે આ બેઠકની વાત કરવામાં આવે તો જે કોંગ્રેસની જે બેઠક જે મળી છે, જે બેઠકના જે ઉમેદવાર છે ધર્મેન્દ્ર પટેલ, તે અગાઉ ભાજપ સાથે જોડાયેલા હતા અને અત્યારે હાલ જે કોંગ્રેસથી અત્યારે લડી રહ્યા છે તે ઉત્તર ગુજરાતના પાટીદાર છે. જ્યારે સામે જે ભાજપના જે જગદીશ પટેલ છે ઝાલાવાડી પાટીદાર છે. જ્યારે ખાસ તો આ બેઠકના સમીકરણની વાત કરીએ નિશિત, તો આ બેઠક ઉપર જે પાટીદારોનું પ્રભુત્વ ચોક્કસ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત અહીંયા બિન ગુજરાતી મતદારો અને દલિતોનું પણ પ્રમાણ વધારે છે. તો આ બેઠક આ વખતે ખૂબ જ રસાકસી છે, કારણ કે કોંગ્રેસના જે માસ્ટર સ્ટોક જે ઉત્તર ગુજરાતના જે પાટીદાર જે છે ધર્મેન્દ્ર પટેલ, જ્યારે તેમને ટિકિટ આપી તો એક રસાકસી અત્યારે ચોક્કસ જોવા મળી રહી છે. અને આ સાથે ભાજપમાં જે જૂથવાદ જોવા મળી રહ્યો હતો, જગદીશ પટેલને ટિકિટ આપ્યા બાદ ભાજપના કેટલાક નેતાઓ જે નારાજ જોવા મળી રહ્યા હતા, પરંતુ આજે અત્યારે હાલ તો આ પ્રક્રિયા ચાલી રહી છે. 8 વાગ્યાની આસપાસ મતદાન શરૂ થશે, તેની અત્યારે હાલ જે પૂર્વ તૈયારીઓ અત્યારે જોવા મળી રહી છે. 8 વાગે જે પોતે ધર્મેન્દ્ર પટેલ પણ આજે
મતદાન મથક ઉપર મતદાન કરવામાં આવવાના છે. સાથે જગદીશ પટેલ પોતે નિકોલના રહેવાસી છે, જેના કારણે તે અમરાઈવાડીની બેઠક ઉપર મતદાન નહીં કરી શકે, તેમનો પરિવાર પણ મતદાન નહીં કરી શકે. હાલ તો મતદાનની પ્રક્રિયાને લઈને તમામ જે ચૂંટણી અધિકારીઓ જે છે તે અત્યારે પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા છે. મોક મતદાન કરીને ઈવીએમ મશીનમાં કોઈ ખામી તો નથી રહી તેની તપાસ કરવામાં આવી રહી છે. જી બિલકુલ અનિતા, જોડાયેલા રહેશો અમારી સાથે, અપડેટ મેળવીશું આપની પાસેથી. તો અમરાઈવાડી બેઠક અને અમરાઈવાડી બેઠક પર જે જંગ જામ્યો છે, બે પાટીદાર ઉમેદવારો વચ્ચે જંગ છે, ધર્મેન્દ્ર પટેલ અને જગદીશ પટેલ. ધર્મેન્દ્ર પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે, જ્યારે જગદીશ પટેલ ભાજપના ઉમેદવાર. પરંતુ સૌથી રસપ્રદ બાબત એ છે કે ધર્મેન્દ્ર પટેલ પહેલા ભાજપમાં જ હતા અને મનાય છે કે બંને આનંદીબેન પટેલ જૂથના સાથી છે, જૂના સાથી છે અને એક સમયના ખાસ આનંદીબેનના સાથી ગણાતા હતા. પરંતુ આજે જોવાનું એ રહેશે કે મતદાન કેટલા ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે. અમરાઈવાડી શહેરની બેઠક છે એટલે સ્વાભાવિક રીતે મતદાનની ટકાવારી એવરેજ જોવા મળે તો નવાઈ નહીં. વહેલી સવારથી લોકો મતદાન કરવા માટે મેદાને ઉતરે, પોતાના બૂથ પર પહોંચે,